સમાચાર પર નજર કરીએ તો હોસ્પિટલના બિછાનેથી સરદારાએ આલાપ્યો છે સમાધાનનો સૂર. જી હા, સૌરાષ્ટ્રની બે મોટી પાટીદાર સંસ્થાઓના વિવાદમાં હવે ઉઠ્યો છે સમાધાનનો સૂર. સરદારધામના ઉપપ્રમુખ અને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ રહેલા જયંતિ સરદારાએ સમાધાનની વાત કરી. સરદારાનો દાવો છે કે બંને સંસ્થાઓ વચ્ચે ચાલી રહેલું શતયુદ્ધ ખતમ કરવા તેઓ પાછલા એક વર્ષથી કાર્યરત છે. તેઓ કહ્યું કે જો બંને સંસ્થાઓ વચ્ચે અત્યારે સમાધાન થતું હોય તો હું રાજી છું. સરદારાએ સમાજના અગ્રણીઓને આગળ આવીને સમાધાન માટે પ્રયાસ કરવાનું આહ્વાન કર્યું અને માતાજી બંને સંસ્થાઓના અગ્રણીઓને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી. મને કોઈએ સમાધાનનું કીધું નથી. હું સમાધાન માટે એક વર્ષથી પ્રયત્ન કરું છું. આજે અત્યારે સમાધાન થતું હોય તો મારો દિલ એટલું ખુશ થશે. માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ ન થાય. સમાધાન બીજું કંઈ જ ન હોય. પોતપોતાના એકબીજાના પ્રસંગમાં વ્યસ્ત તરીકે આવતા જાય, પોતપોતાની રીતે પોતાની પ્રવૃત્તિ કરે. હું માતાજીને પ્રાર્થના કરું કે આ બધાને સદબુદ્ધિ આપે અને સમાધાન માટેના પ્રયત્નોમાં આગળ વધે અને સમાધાન થાય. હું ડે વનથી કહું છું કે સમાધાન થવું જોઈએ, થવું જોઈએ ને થવું જોઈએ. તો સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયા વિરુદ્ધ કાર્યવાહીની પણ સરદારાએ માંગ કરી. સરદારાએ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે અને પાદરિયાને સજા થાય. સરદારાનો દાવો છે કે સંજય પાદરિયા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને સમાજ પણ તેમના કૌભાંડોથી વાકેફ છે. એક જ વસ્તુ સમાધાન થઈ જાય, પોતપોતાનું કામ કરે અને કાયદો કાયદાનું કામ કરે. જેને ગુનો કર્યો છે એને સજા થવી જોઈએ. આજે કોઈ પોલીસ ખાતાનો પીઆઈ કક્ષાનો માણસ એક આગેવાન ઉપર આ રીતથી હુમલો કરે એ ખૂબ નિંદનીય છે. આજે હું છું, કાલે ગમેની ઉપર અને ભૂતકાળમાં આ પીઆઈ પાદરિયાએ કેટલા કૌભાંડો કર્યા છે એ આખા સમાજને ખબર છે અને સમાજના આગેવાનોને ખબર છે. તો જયંતિ સરદારાએ નરેશ પટેલ પર પણ નિશાન તાક્યું. સરદારાનો આરોપ છે કે સંજય પાદરિયા ખોડલધામના અગ્રણી નરેશ પટેલનો માણસ છે. હુમલો પણ નરેશ પટેલના કહેવાથી જ કરાયો. સરદારાનો એ પણ દાવો છે કે ખોડલધામના કેટલાક લોકોને કડવા પટેલ પસંદ ન હોવાથી આ ધંધો કરાયો છે. એ પાદરિયા છે ને, એ નરેશભાઈનો અંગત માણસ છે, એ જગ જાહેર છે. હું એક નથી કહેતો. ખોડલધામને સરદારધામ સાથે શું વાંધો છે? એને મને એવું કીધું કે કડવા પટેલો છે ને એ અમને પસંદ નથી. કડવા પટેલો આપણને છેતરે છે, લુએ છે, આવા એના શબ્દો. કોણે કોણે એવું કીધું? પાદરિયાએ મને કીધું હતું. શું માનું?